જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો તો બસ સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો કથાસરિત સાગરમાં શિવને પાર્વતી વાર્તા સંભળાવવાની કે છે એટલે શિવ હસતા હસતા કહે છે કે સંભળાવવું પડે શરતે આ તો એક્સક્લુઝિવ વાર્તા છે બીજા કોઈ નહીં કહેવાની આપણા બે વચ્ચેનું પતિ પત્ની વચ્ચેની વાર્તા પાર્વતી સાંભળું વાર્તા બહુ સરસ અને મિત્રો વાર્તાની મજા એ છે કે તમને બહુ સરસ વાર્તા લાગે ને કોક પછી પ્રિન્ટેડ વાર્તા હોય કે ફિલ્મની વાર્તા હોય એટલે તમને બહુ મન થઈ હું કોકને કહી દઉં પાંચ જણાને મેસેજ કરું કોક હામો ભટકાય તો બે મિનિટ ઊભા રાખીને કહું કે જો જો આમાં આવી વાત હતી અમારા વેણીભાઈ પુરોહિત નામના બહુ સરસ મજાના કવિ આપણા ગુજરાતી ભાષાના આજે નથી જવું કોઈના કામ પર એટલા ધીંગા વરસાદ તારા નામ પર એવી કવિતાઓ લખનારો કવિ વેણીભાઈ પુરોહિત છાપામાં નોકરી કરતા જન્મભૂમિમાં મુંબઈ અને પછી એમ એમ નોકરી કરતાં કરતાં એને કવિતા શું છે ને તો એમ કાંઈ કવિઓ બેઠા છે મારા મનસુખભાઈ જેવા હમણાં એક યુવાન કવિ મને મળવા આવ્યા હતા હું સ્ટેજ ઉપર આવ્યો એ પહેલાં ઘણા કવિ મિત્રો બેઠા છે કે હું ગાભણો થઈ ગયો છું ગાભણો એટલે ગર્ભવતી હવે પુરુષ તો કંઈ ગર્ભવતી થાય નહીં બરાબર પણ ગાભણો એટલે મારી કવિતા અંદર હવે જન્મી ગઈ છે હવે જો પ્રસુતિ નહીં કરે હું તો મારાથી બીજું કામ નહીં થાય પેલા કાગળ આપો ને પેન આપો ને મને લખવા દો સાહેબ આ આવો આવો વલવલાટ થાય અંદરથી હું જાણી જોઈ ને અમુક એવા શબ્દો આજે બોલવાનો છું જે આપણી ભાષામાં હવે ભૂલાતા જાય છે વલવલાટ આ બધા શબ્દોના ધ્વનિનું મહત્વ છે સાહેબ મન મોર બની થનગાટ કરે એમ થનગાટ એ થનગાટ જ હોય અહીંયા મન મોર બની નાચે એ ફીકું લાગે પછી થનગાટ કરે એમાં જે જુસ્સો છે ને થનગાટ એ તમે વિચાર કરો દરેક ભાષાના શબ્દો છે ને ધ્વનિ સાથે જોડાયેલા છે અફસોસ આમ અફસોસ બોલો ને જરાક તમને જરાક ધીમા પડી જાવ અફસોસ વિચારો કરી હજી લગી આ આ ચખાઈડ્યું નથી હું કહું ને હારો કંદો શું કરે તમે કહો કે તમારા પેંડા કેવા ને તમારી બરફી કેવી ને તમારો આ પાક કેવો ને આ કેવો ને હવે એ કઈ થોડો મારી જેમ નિબંધ લખીને બાવીસો શબ્દો દેવા જાય ઉભર્યો લેખ લખી દઉં તમને કેવા છે એક વાટકાની ની અંદર આપે આમ બે બટકા ખાઓ ખાસો તો ઓર્ડર આપશો ને ખાઓ હું તમને નાના નાના વાટકીમાં વચ્ચે વચ્ચે ખવડાવી દઉં છું આ કા વિચાર કરો દરેક શબ્દના ધ્વનિનું કેવું મહત્ત્વ છે આપણી ભાષામાં એ એ આપણી માતૃભાષા છે એ મહત્વ બીજા કોઈ ન પકડાય એટલે શિવ પાર્વતી વચ્ચેનો જે સંવાદ હતો એ શિવ પાર્વતીને કીધો ને પાર્વતી એની સખી હતી બીજી એને કીધો એને પાછી નંદીને કીધો એમ કરતાં કરતાં ફરતો ફરતો શિવની પહે એક જણો આવ્યો વાર્તા કહેવા માટે એટલે શિવ કે કે ઠાર આપણા બે વચ્ચેની વાર્તાઓ છે તારા માટે ખાસ છું આ તો ગામમાં પહોંચી ગયું બોલાવ્યા બધાને કોને 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 વાર્તા કીધી છે જાવ બધા પૃથ્વી ઉપર જાઓ કૈલાસ મૂકીને પાર્વતી તો કઈ નો કઈ તો એમાં શિવ નું હાલે તો બાકીને બધાને મોકલી દીધા રવાના કરી કરીને પકડી પકડીને એ જે રવાના કરીને પૃથ્વી ઉપર મોકલા અને શિવે પાર્વતીને કહેલી વાર્તાઓ જે હતી એ વાર્તાઓનો સંગ્રહ એટલે કથા સરિત સાગર વાતોની નદીઓનો દરિયો કથા સરિતા એટલે સાગર અને દરિયો અને ગુણાઢ્ય નામનો એ જે શિવનો ગણ મૂળતો પણ એને શ્રાપ આપ્યો શિવે શ્રાપ તો નહોતો આપ્યો મોજ કરવા માટે મોકલો હતો પિકનિકની જેમ પાછો બોલાવી લીધો પછી છેલ્લે પણ ગુણાઢ્યને ધરતી ઉપર મોકલો અને એ બધી વાર્તાઓ શિવ પાસેથી સાંભળેલી એ લખી એ લખી અને રાજાના દરબારમાં ગયો કાશીમાં અને રાજાને કહ્યું કે હું આપણે એમ કે સાહિત્ય સંભળાવવા માટે આવ્યો છું રાજા પોતાના રાજકાજમાં વ્યસ્ત હતા કે સાહિત્યમાં આપણે હું રસ લેવો આપણે તલવારુંમાં રસ લેવો ને સાહિત્ય કરતા અને એમાં એણે જરાક એમ કે સાહિત્યને પહેલાં ગુણાઢ્યને એમ કીધું કે ભાઈ ભલે બોઈલે રાખતો એમ આપણે આપણું કામ કરો ગુણાઢ્યને અપમાન લાવ્યું શિવે પાર્વતીને સંભળાવેલી કથાઓનો વારસો એવું કહેવાય છે જૂની આપણી પ્રાચીન લોકસાહિત્યની કથામાં અને આ તો લોકસાહિત્ય એટલે સંસ્કૃત સાહિત્યનું લોકસાહિત્ય આપણું દેશી કાઠિયાવાડી એ નહીં કે ગુણાટ્ય જંગલમાં ગયો હવન પ્રગટાવ્યો એક 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 વાર્તા હાથમાં લે દિવ્ય વાર્તાઓ બધી એક 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 વાર્તા લે પશુ પંખીઓને સંભળાવે માણસ જાત તો લાયક નથી આને એ કોઈને રસ નથી હું તમને સંભળાવું વરણાને સંભળાવે કબૂતરને સંભળાવે પોપટને સંભળાવે એક એક સંભળાવતો જાય ને એક એક વાર્તાનું પાનું જે લખેલું હતું ને એ હવનમાં હોમતો જાય આ પ્રજાલાયક નથી મારી સાહિત્યને સમજવા માટે સાંભળવા માટે અ રસિકેશું કાવ્ય નિવેદનમ શિરસી માલિખ માલીખ એવું આપણા સંસ્કૃતના કવિએ કહ્યું અને એમાંથી પછી રાજાને કોઈએ જઈને કીધું રાજાને ભૂલ સમજાણી દોડતા ગયા પગે પડી ગયા અને છેલ્લા જે વૈજા સંકલન બાકીની વાર્તાઓ તો સ્વાહા થઈ ગઈ એ એણે રાજાને ભેટમાં આપી દીધું અને પછી તો શિવે એને શાપ મુક્ત કરી દીધું ઉપર બોલાવી લીધો પાછો કૈલાસમાં એ જે વાર્તાઓ વધી એ ભારતની સંસ્કૃત સાહિત્યની પ્રાચીન વાર્તાઓ કથા સરિત સાગર